સુરતના કાપોદ્રા વિસ્તારમાં અનાજ કીટ માટે દીનદયાળ વસાહતના સ્થાનિકોએ કીટના અભાવે વિરોધ કર્યો હતો અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કર્યું ન હતું, જેથી કલેક્ટરના આદેશ મુજબ કીટ વિતરણની કામગીરી સોશિયલ ડિસ્ટન્સિંગના અભાવને કારણે બંધ કરી દેવામાં આવી હતી. કયો વિસ્તાર છે? અત્યારે એવું છે કે અહીંયા કીટ વિતરણ થાય છે પણ એમને કીટ વિતરણ મળ્યું નથી, તો અહીંયા એક અનાજનો સ્ટોક પડ્યો હતો, તો એમને ઉપરથી પરમિશન હશે કે નવો માલ આવવાનો છે એમના માટે, પણ એમને એવું છે કે અહીંયાથી અનાજ જતું રહેશે તો એમને અડધા નથી માટે. આ લોકો અમે તો સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઈ રહે એમનું, એના માટે અમે ધ્યાન રાખીએ છીએ, કેમ કે અનાજનું એમને ગવર્મેન્ટ તરફથી સેટ થઈ હશે કે જમવાનું નહીં પડે, તો બીજા સંસ્થાઓ એમના માટે કરી આપશે, પણ એ લોકો અમને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવતા નથી. પોતાનું જોખમ, પોતાના સ્વાસ્થ્ય જોખમે છે આ કોરોના વાયરસની મહામારીને લઈને, એટલે અમે એને હવે કંટ્રોલ કરીએ છીએ. હમણાં પહેલાં તો શું મેસેજ આપવા માંગો છો લોકોને? લોકોને અમે એ જ કહેવા માંગીએ છીએ કે તમે ઘરે રહો, સેફ રહો, પોતાનું ધ્યાન પોતે જ રાખો, અને બસ સોશિયલ ડિસ્ટન્સિંગને રૂલ જાણો, બધા એકબીજાને સપોર્ટમાં રહો. અંદર લોક યહાં પે ખાને ખાને કે લે તરસ તરસ ગઈ બરાબર. યહાં કે જોનલ અધિકારી એસા બોલ રહે કે યહાં કા અનાજ હમ ભર કે લેકે જાએ, યહાં પે કિસી કા વાલા મિલેગા નહીં. દૂસરા મારી યહી વિનંતી હૈ કે યે ભેદભાવ ક્યું? યે હમ હિન્દુસ્તાન કે રહેવાસી નહીં હૈ, હમકો યે બાત કા હક નહીં હૈ કે હમારા હક કે લે લડ સકતે હો. યે પોલીસ વાલે આ કે હમકો ધમકી દીધા ઘર પે ચલે જાઓ, યે જોનલ અધિકારી બોલ રહે કે કલેક્ટર કે પાસ જાઓ. જબ ઇતની પબ્લિક આ લોકો અમલ મેં નહીં લેતે, તો આદમી કા લોક અમલ મેં લેગે? કેસે સુનેગે આપ લોકો? ક્યા માંગે અભી? હમ લોગ યહી માંગે સર, જો હમારા હક કા અનાજ હૈ હમકો દિયા જાએ, हमारे कुछ कायदे का भंग नहीं करने का है, कुछ किसके खिलाफ लड़ने का नहीं है, सिर्फ जो हमारा हक का आना जो हमको दे दे, हम यहाँ से चले जाएंगे.